મિત્રો નમસ્કાર, જેડેસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 29/11/2020 અને મંગળવારના દિવસે આપની ખાસ રોજોની અંદર. મિત્રો આપની આજે વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિને પોતાના ઉગ્ર સ્વભાવ ઉપર સંયમ રાખવાની જરૂર છે. ગણેશજીની પૂજા કરવાથી આજના દિવસે સારું રહેશે. શારીરિક માનસિક રીતે આજના દિવસે શીતલતાનો અનુભવ થશે. વધુ પરિશ્રમ કરવા છતાં ઓછી સફળતા મળશે. વાત કરીશું વૃષભ રાશિની. આજે કોઈ કાર્ય કરવામાં ડડમડોમડ રાખવાની જરૂર છે. આત્મવિશ્વાસ જરૂરી છે. આજે કોઈપણ કાર્યને ફળ પણ તમને અપેક્ષા અનુસાર પ્રાપ્ત થઈ શકે એમ છે. આજના દિવસે વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં તમારે નવી યોજનાઓની અંદર કાર્ય કરવાની જરૂર છે. સાથે સાથે જીવનમાં અનેક પડકારોનો સામનો કરવાની જરૂર છે. નવીન કાર્યોની અંદર સફળતા પ્રાપ્ત થશે, જેથી તમારું મન ઉત્સાહિત રહેશે. વાત કરીશું કર્ક રાશિની. આજે નકારાત્મક માનસિકતાની સાથે વ્યવહાર ન કરવો. આજના દિવસે શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ રહેશો. મનમાં દુઃખ અને અસંતોષની ભાવના રહેશે, પણ આજના દિવસે શાંતિ રાખવી જરૂરી છે. વાત કરીશું સિંહ રાશિની. આજના દિવસે તમારા મનમાં વધુમાં વધુ ગુંજવણો રહેશે. કોઈપણ કાર્ય કરવામાં નિર્ણય ત્વરિત લઈ શકશો નહીં, જેથી તમારા મનમાં ઉદ્વેગનો અનુભવ થશે. માત્ર અને માત્ર આજના દિવસે કોઈ મેડિટેશન અથવા ભગવાનના ધ્યાનની અંદર કોઈપણ કાર્યનો નિર્ણય લેવાથી તમને તે કાર્યનો સચોટ ઉપાય મળશે. વાત કરીશું કન્યા રાશિની. આજે તમારા અહમને કોઈ ઠેસ ન પહોંચાડે અને કોઈની સાથે ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. અને સાથે શારીરિક રીતે તમે માનસિક રીતે ચિંતામાં રહેશો, પણ આજના દિવસે ચિંતા ઓછી કરીએ કોઈપણ કાર્યને શાંતિથી. વધુ કાર્ય ન કરશો, એક જ કાર્ય કરો પણ શાંતિથી કરશો. વાત કરીશું તુલા રાશિની. આજે તમને આજનો દિવસ શુભ છે, ફળદાયી છે. વિવિધ ક્ષેત્રોમાં આજના દિવસે આપ અનેક લાભ પ્રાપ્ત કરી શકો છો. જીવનમાં લાભ પ્રાપ્ત કરવાથી તમારા મનમાં શાંતિ પણ પ્રાપ્ત થશે અને કાર્ય કરવામાં મજા પણ આવશે. વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની. યાત્રા પ્રવાસ સ્થગિત રાખવાની સલાહ હું તમને આપું છું. શરીરમાં થાક અનુભવશો. આજના દિવસે સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે, જેથી આજના દિવસે આરામ કરવો જરૂરી છે. વાત કરીશું ધનરાશિની. આજના દિવસે તમારા માટે જીવનમાં શુભદાયી છે. વ્યવસાય પણ સંપૂર્ણ રીતે સારો ચાલશે. વાતાવરણ અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે તમારી ઓળખાણ થશે અને તમારી પ્રસન્નતા આજના દિવસે વધી શકે એમ છે. વાત કરીશું મકર રાશિની. આજના દિવસે તમારા જીવનમાં શુભ ફળદાયી દિવસ છે. આજના દિવસે મનોબળ આત્મવિશ્વાસમાં દઢતાનો અનુભવ થશે. આજના દિવસે અનેક સારા ફાયદા થઈ શકે એમ છે. વાત કરીશું કુંભ રાશિની. આજના દિવસે પ્રણય માટે આજનો દિવસ અનુકૂળ છે. આજે દરેક કાર્ય તમે દઢ મનોબળથી કરજો. આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે સારો રહેશે. વાત કરીશું મીન રાશિની. આજે તમારા માટે આકસ્મિક ધન ખર્ચનો યોગ બને. ખાનપાનમાં સંભાળીને ચાલવું. ક્રોધથી બચવું. નકારાત્મક ભાવના ઉપર સકારાત્મક કાર્યની પ્રેરણા કરવી. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું. જેડેસ ટીવીની અંદર આચાર્ય પ્રશાંતને દરરોજ આ જેડેસ ટીવીની ચેનલને નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી. જય ગણેશ, જય અંબે.